दर्शक मित्रों आज ना मोटा समाचार जोईए तो खेडूतों ने वीजड़ी चार्ज बंद। गुजरात ना खेडूतों ने कृषि वीज जोड़ाण बाद फिक्स कनेक्शन चार्ज माथी हवे मुक्ति मळशे अने खेडूतों ने वधारना वीज लोड परथी दंड मुक्ति आपवामां आवी छे। अने खेडूतों नी लोड वधारानी अरजी बाद मात्र डिपोजिट चूकवानी रहे छे। अने सर्वोच्च जाहेरात योजना 2022 तारीख 31 मार्च 2023 सुधी अमल में मुकवामां आवी हती अने हवे जेने वधारीने 31 मे 2023 करी दीधी छे। अने किसान संघ द्वारा रजूआत बाद राज्य सरकारे आ महत्वनो निर्णय लीधो छे। दर्शक मित्रों उपरांत मोटा समाचार जोईए तो 2000 ना हप्तानी तारीख जाहेर। खेडूतोने दर वर्षे पीएम किसान योजना हेठळ 6000 रुपियानी सहाय आपवामां अत्यार सुधी में 2000 रुपया लेखे खेडूतने 13 हप्तानी चुकवणी करवामां आवी छे। अने हवे खेडूतो 14मा हप्तानी पण राह जोई रह्या छे। अने मीडिया रिपोर्ट्स नुं मानीए तो 14मो हप्तो मे महिनामां रिलीज थई शके छे। जो के हजु सुधी आ अंगे कोई सत्तावार जाहेरात करवामां आवी नथी। दर्शक मित्रों उपरांत मोटा समाचार जोईए तो खेडूतोने 24 कलाक मफत वीजळी मळशे। केंद्र सरकारे पीएम कुसुम योजना ने वधु 3 वर्ष माटे लंबावी छे। अने हवे खेडूतो मार्च 2026 सुधी आ योजनानो लाभ लई शकशे। अने आ योजना 2019 मां शुरू करवामां आवी हती। अने आ योजना हेठळ ग्रामीण विस्तारमां सोलर पावर प्लांट स्थापवामां आवे छे। अने सोलर प्लांटनी मददथी खेडूतो 24 कलाक मफत વીજળીનો લાભ લઈ શકે છે। અને આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય વર્ષ 2022 સુધીમાં 30,800 મેગાવોલ્ટની વધારાની સૌર ક્ષમતા હાંસલ કરવાનો હતો। દર્શક મિત્રો ઉપરાંત મોટા સમાચાર જોઈએ તો ગાય ખરીદવા 90% સબસિડી। ખેડૂતો માત્ર 10% રકમ ચૂકવીને દૂધાળી ગાયો ખરીદી શકે છે। અને આ લાભ ખેડૂતોને મુખ્યમંત્રી પશુધન વિકાસ યોજના હેઠળ આપવામાં આવી રહ્યો છે। અને આ યોજના હેઠળ રાજ્ય સરકારની પશુપાલન કરતી મહિલાઓને રાજ્ય સરકાર દ્વારા 90% સબસિડી પર ગાય આપવામાં આવે છે। અને દેશમાં પશુપાલન આવકના શ્રેષ્ઠ સ્ત્રોત તરીકે ઉભરી આવ્યું છે। અને વધુમાં વધુ ખેડૂતો આ વ્યવસાય તરફ વળે એ માટે આર્થિક મદદ પણ કરવામાં આવી રહી છે। દર્શક મિત્રો ઉપરાંત મોટા સમાચાર જોઈએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર લસણ બજારમાં સતત તેજી વચ્ચે કૃષિ નિષ્ણાંતો દ્વારા લસણના ભાવને લઈને જાહેર કર્યો મહત્વનો નિર્ણય। સર્વે ગત વર્ષની સરખામણીએ લસણ બજારમાં વધતી જતી માંગ વચ્ચે લસણના ભાવમાં વધુ એક તેજી આવે તેવી શક્યતાઓ છે। જ્યારે જે ખેડૂતો લસણનું આગામી 1.5 થી 2 મહિના સુધી સંગ્રહ કરશે તેમની ધારણા કરતા વધુ પણ ઊંચા ભાવ મળે તેવી શક્યતા વધારે છે। જ્યારે હાલમાં ગોંડલ માર્કેટ યાર્ડમાં લસણના ભાવ 341 રૂપિયાથી લઈને 1,020 રૂપિયા સુધીના જોવા મળે છે। દર્શક મિત્રો ઉપરાંત મોટા સમાચાર જોઈએ તો કપાસના ખેડૂતોને થશે ફાયદો। કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ચાલી રહેલા સૌરાષ્ટ્ર તાલીમ સંગમ કાર્યક્રમ અંતર્ગત 2 વર્ષીય ટેકનિકલ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। અને જેમાં સૌરાષ્ટ્ર અને તમિલનાડુના ટેકનિકલને લાગતા ઉદ્યોગકારોને ખેડૂત પ્રતિનિધિ વેપારીઓને સંવાદ કર્યા હતા અને વિચારોની આપ લે કરી હતી। અને કેન્દ્રીય ટેસ્ટ સ્ટાઇલ મંત્રી પિયુષ ગોહિલે દાવો કર્યો હતો કે સૌરાષ્ટ્ર તાલીમ સંગમથી સૌરાષ્ટ્રમાં કપાસનું ઉત્પાદન લેતા ખેડૂતોને લાભ મળશે અને ખેડૂતો ટેકાના ભાવ કરતા વધારે ભાવ મેળવી શકશે। દર્શક મિત્રો ઉપરાંત મોટા સમાચાર જોઈએ તો ખેડૂતોનું 70% દેવું માફ। ખેડૂતના હિતમાં પહેલીવાર ખેતી બેંકે કર્યો ખેડૂતલક્ષી મોટો નિર્ણય। લોન ન ભરી શકનાર ખેડૂતોની જમીનની હરાજી હવેથી કરવામાં આવશે નહીં। અને 20 થી 25 વર્ષ જે ખેડૂતો લોન ભરી હોય અને આર્થિક મુશ્કેલીમાં આવેલ હોય તે ખેડૂતોની
70% સુધીની લોન સંપૂર્ણપણે માફ કરવાનો આદેશ આપ્યો છે। જ્યારે લોન ન ભરી શકવાના કારણે ખેડૂતોની મૂળ રકમના 5-5 ગણા રૂપિયા ચક્રવૃદ્ધિ વ્યાજમાં થઈ ચૂક્યા છે અને આવા ખેડૂતોને પણ પૈસા 70% માફ કરવામાં આવશે। દર્શક મિત્રો, ઉપરાંત મોટા સમાચાર જોઈએ તો સોનાના ભાવમાં 4000 રૂપિયાનો ઘટાડો થયો છે। અખાત્રીજના તહેવાર નિમિત્તે સોના ચાંદીમાં આવેલા ઉછાળા પછી લાગે છે કે ઘટાડાના ટ્રેડ શરૂ થઈ ગયું છે। જો કે ભાવમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો નથી, જેથી કહી શકાય કે સોના ચાંદીએ ક્યારેક મંદી તો ક્યારેક તેજીની ચાલ પકડી છે। અને આજે સવારે 10:45 MSC પર જૂના વાયદાનું સોનું 0.1% ઘટાડા સાથે 59,780 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું છે। અને બીજી તરફ જોઈએ તો મેગા વાયદાનું ચાંદી 0.50% ઘટીને 74,283 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું છે। તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર। તો દર્શક મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તો દર્શક મિત્રો, આજના વિડીયો માટે આટલું જ। ફરી મળીશું નવા વિડીયો સાથે। ત્યાં સુધી આવજો। જય જવાન, જય કિસાન।